હલો 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 વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારા મારી ચેનલની અંદર તો આજે હું આવી ગયો છું એક નવા બુક રિવ્યૂ સાથે તો આજે કઈ બુકનો રિવ્યૂ કરવાના છે તો આજે જે બુકનો રિવ્યૂ કરવાના છે એ છે કિશુઆ પબ્લિકેશનની ગુજરાત જનરલ નોલેજ તો તમને ખબર છે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી બહાર પડી ગઈ છે એમાં જનરલ નોલેજનો એક પાર્ટ છે તેના માટે આપણે આજે બુકનો રિવ્યૂ કરવાના છે અને વિડીયો છેલ્લે સુધી જોજો કેમ કે આપણે બુકને આખી ડેફ્થમાં રિવ્યુ કરવાના છે એટલે બુક વિશે તમને કોઈ પણ કચાશ નહીં રહી જાય તો ચલો શરૂ કરીએ બુક રિવ્યુ આપણી પાસે છે કિશ્વા ગુજરાત જનરલ નોલેજ બારમી આવૃત્તિ બે હજાર ચોવીસની છે લેટેસ્ટ છે બરાબર અને ક્યુઆર કોડ આપેલ છે રેકોર્ડેડ લેક્ચર સાથે ઓનલાઈન કોર્સ ધરાવતું માત્ર પુસ્તક છે ક્યુઆર કોડ સ્કેન કરશો એટલે તમને ઓટોમેટિકલી આઈડિયા આવી છે કે શું છે આ નવી આવૃત્તિ છે એકદમ એની અંદર કઈ કઈ વિશેષતાઓ કરી છે બધું છે આપણે અંદર ડેફ્થમાં જોઈએ આનું બરાબર તો પહેલાં તો કેટલા પેજની બુક છે એ જોવી પડે ખાસી મોટી સરસ મજાની બુક છે અને અરાઉન્ડ સાતસો ને ચુમ્માલીસ બુક છે એટલે જનરલ નોલેજ માટે એકદમ સારામાં સારી બુક છે મારા મત મુજબ તો હવે આપણે ચાલુ કરીએ કે ભાઈ શું વસ્તુ છે પહેલાં તો સ્ટાર્ટિંગમાં જે લેખકોને દ્વારા જે અભિપ્રાય છે એ બધો આપેલો છે ત્યાર પછી અનુક્રમણિકા અનુક્રમણીકા હોય તો થોડુંક પોસ્ટ કરી અને ફોટો પાડી લેવું અને ક્લિયરિટી થોડીક હાઈ રાખવી તો તમને વચાય કે ભાઈ આની અંદર કઈ કન્ટેન્ટ છે તો પહેલાં તો ગુજરાત જનરલનો જે અભ્યાસ છે ગુજરાત ભૂગોળ છે ત્યારબાદ ગુજરાતનો ઇતિહાસ છે પછી જિલ્લાઓ આપેલ છે ગુજરાતના સરસ મજાના જિલ્લાઓ આપેલા છે આની અંદર સાંસ્કૃતિક વારસો મુખ્ય તહેવારો સાહિત્ય આપેલ છે પછી ભારત એક ખોજ એમાં ભારત જનરલ નોલેજ ભારત પુરસ્કાર ભારતની ભૂગોળ બરાબર જો આ બધું જી કે આવે વિવિધ પુરસ્કારો પદ્મ પુરસ્કાર એ બધું તમને ક્યાંય ઇતિહાસની બુકમાં કે જોવા ના મળે પછી ભારત ઇતિહાસ ભારત સાંસ્કૃતિક વારસો ભારતનું બંધારણ બંધારણની અંદર થોડુંક શોર્ટમાં આપેલું છે કેમકે બંધારણ માટે અલગ બુક જ આવે છે તો હું તમને સજેસ્ટ કરી કે બંધારણ આમાંથી ન કરવા કરતાં બંધારણ અલગથી બુકમાંથી જ કરવું એ તમે બુક લિસ્ટનો વિડીયો જોઈ લેશો એટલે એમાં તમને આઈડિયા આવી હશે પંચાયતરાજ ભારતીય અર્થવ્યવસ્થા પણ શોર્ટ એન્ડ સ્વીટ આપેલું છે સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તક આધારિત છે બ્રહ્માંડ સૂર્યમંડળ વિજ્ઞાન ટેકનોલોજી જાહેરવેદ કમ્પ્યુટર પછી રમત ગમત મહત્વના દિવસો સરકારી યોજનાઓ એટલે જી કે ના ઓલમોસ્ટ બધા ટોપિક કવર થઈ ગયા છે આની અંદર પછી પર્યાવરણ પણ છે સામાન્ય વિજ્ઞાન પણ છે નવા નવા ઘણા ટોપિક જૂની આવૃત્તિ કરતાં એડ કર્યા છે એટલે કદાચ તમારે પાસે જૂની આવૃત્તિ હોય તો એકવાર કમ્પેર કરી લેવું કે ભાઈ શું આની અંદર નવું આવ્યું છે તો પહેલાં તો ગુજરાતનો સરસ મજાનો એક નકશો આપી દીધો છે ત્યાર પછી ચાલુ થાય છે ગુજરાત એક અભ્યાસ એટલે જનરલમાં છે ગુજરાતમાં કઈ વસ્તુ જાણીતી છે કયું મોટું કયું નાનું ગુજરાતની સ્થાપના ક્યારે થયા તે કયો જિલ્લો ક્યારે બહેનો બરાબર પછી ભૌગોલિક પ્રદેશો જાણી લીલી ના ઘેર આવ્યું છે અને અલગ અલગ નદીઓ વચ્ચેના પ્રદેશ છે પછી વસ્તી વિશે વનલાઇનર પછી પૂછાયેલા પ્રશ્નો હવે ચાલુ થઈ છે ગુજરાતની ભૂગોળ ગુજરાતની ભૂગોળ આની અંદર સરસ મજાના ટોપિક આપે છે ઓલમોસ્ટ બધું કવર થઈ જાય છે તમારે ક્યાંય બીજી જગ્યાએથી ગુજરાતની ભૂગોળ કરવાની જરૂર નથી જો આની અંદર બધા અલગ અલગ દરિયા કિનારો પહેલાં આકૃતિ સાથે આપેલ છે ત્યાર પછી ડુંગરાળ પ્રદેશ જો એમાં બધી આકૃતિ કે ભાઈ સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશ છે તળ ગુજરાતના છે નદી તંત્ર છે કઈ કઈ નદી ક્યાંથી નીકળે નદી પણ એ આકૃતિ સહિતમાં સરસ મજાની સમજાવેલી છે પછી આ તળ ગુજરાતનું નદી તંત્ર એટલે એકદમ જે ક્લાસથી માટે ભૂગોળ છે એ મૃદેની નફ છે આની અંદર બધી નદીઓ વિશે કોષ્ટકમાં માહિતી આપેલ છે એટલે બુક જાડી પણ ના થાય અને બધી તમને આઈડિયા આવી જાય રીતના જે આ લખે તો મોટું થઈ જાય રીતના બધા અલગ અલગ ખેતી વિશે આઈડિયા આપેલ છે લેવાતા પાકો વિશે કોષ્ટક આખો આપ દીધું છે કે આ પાક ક્યારે લેવાય ને કેટલો શું એમાં ક્યાં ટોપ કરેલ છે ગુજરાતે પછી ઉદ્યોગો છે જંગલ સંપત્તિ છે પ્રાણી સંપત્તિ છે પશુ આધારિત ઉદ્યોગ છે મત્સ્ય સંપત્તિ છે તો ગુજરાતની ભૂગોળમાં મોર દેન ઇનફ કવર થઈ જાય છે ખનીજ ઉદ્યોગ છે ખનીજો સડક માર્ગ છે બંદરો છે મુખ્ય બંદરો પછી આપેલા છે વિડિયો થોડોક લાંબો થશે પણ તમને આખી બુક સરસ મજાની રિવ્યુ થઈ જશે પછી ગુજરાતનો ઇતિહાસ છે ગુજરાતનો ઇતિહાસ પણ ઇનફ આપેલું છે તો પીએસઆઈમાં તમારે જો ગુજરાતના ઇતિહાસ માટે અલગ બુક ના કરવી હોય તો આની અંદરથી તમે કરી શકો છો બરાબર સ્ટાર્ટિંગમાં જો પ્રાચીન કાળના નામ ક્યારેક ક્યારેક પૂછાતા રહેતા હોય છે કે ભાઈ ભરૂચનું જૂનું નામ શું હતું ને કર્ણાવતી કોને ઓળખાતું નહીં એ બધું આમાંથી આવીએ પછી ત્યાર પછી ચાલુ થાય કે ભાઈ હડપ્ય સભ્યતા તો એમાં કયું શહેર કોઈ કાંઠે આવ્યું છે અને કોને શોધ કરી આખું કોષ્ટક સ્વરૂપે પછી અલગ અલગ ધોળાવીરા છે અલગ અલગ સિંધુ સભ્યતાના સ્થળો વિશે માહિતી આપેલ છે પછી અહીંયા આપણે ક્યાંથી કઈ વસ્તુ મેળવી છે એ બધું અહીંયાથી ક્યારેક પૂછાય છે તો એ અહીંયા કોષ્ટક સ્વરૂપે આપ્યું ત્યાર પછી વૈદિક કાર્ડ છે તો એવી રીતના દરેક મૌર્ય કાર્ડ અને ગુજરાતનો ઇતિહાસ આખો સુદર્શન છે તો એનું કોષ્ટક મતલબ કે આકૃતિ આપી દીધેલી છે આવી રીતના ગુપ્ત ગુપ્તકાળ તો ગુજરાતનો ઇતિહાસ પણ ઓલમોસ્ટ બધું કવર થઈ જાય છે ચાવડા વંશ આવી ગયો કાળ આવી ગયો દિલ્હી સલ્તનત આવી ગઈ તો અહીંયા ગુજરાતનો ઇતિહાસ છે પછી આધુનિક છે એની અંદર બધા અલગ અલગ સત્યાગ્રહો ખાકરે છે એ કોંગ્રેસમાં અધિવેશન સરદાર સત્યાગ્રહ સત્યાગ્રહ પણ બધા આપી દીધેલા છે એની અંદર ત્યાર પછી કામચલો સરકારનું સ્થિતિ આપી દીધેલી છે અને આખો આધુનિક ગુજરાતનો ઇતિહાસ પણ આપી દેલો છે ઉદઘાટન ક્યારે થયું કોણે કર્યું પછી રાષ્ટ્રપતિ શાસન ક્યાં ક્યાંક લાગ્યું મુખ્યમંત્રીઓ બધા એ પણ આ છે મુખ્યમંત્રીમાંથી ક્યારેક પૂછાતા રહેતા હોય તો અવનવા તો બધા મુખ્યમંત્રીઓ આપી દેલ છે એના કાર્યકાળમાં કઈ વસ્તુ થઈ છે એ પણ આપી દીધેલું છે અને પછી ત્યાર પછી આવેલ છે વન લાઇનર એ પણ અગત્યનું છે તમારા માટે વન લાઇનર ચાલે પહેલાં કરી લીધા પછી વન લાઇનર એકવાર વાંચી લેવા એટલે તમને આઈડિયા આવે કે ભાઈ આ મને કરી લીધું છે કે નહીં અને ત્યાર પછી પૂછાયેલા પ્રશ્નો તો સરસ મજાનું છે ત્યાર પછી હશે જિલ્લા આવે જિલ્લા તો એકદમ સરસ મજાના આવેલ છે સ્પેશિયલ જિલ્લા માટે મેં એકવાર આ બુક લીધી હતી જ્યારે હું સચિવાલયની તૈયારી કરતો હતો ત્યારે તો એની અંદર આ જિલ્લા બધા આકૃતિ સહિત બધા જિલ્લા આપી દીધેલા છે અહીંયા તાલુકા અને એની વિશેષતાઓ તો તમને આઈડિયા રહે કે ભાઈ આ વસ્તુ અહીંયા આવેલ છે ને કઈ રીતના ક્યાં આવેલી છે તો એવી રીતના બધા જિલ્લાની માહિતી આપેલ છે અને ડેફ્થમાં ઓલમોસ્ટ બધી ડેફ્થમાં માહિતી છે જે તમને ઇનફ છે આ બધું કરવા માટે ત્યાર પછી ગુજરાતના જિલ્લા સંક્ષિપ્તમાં કે ભાઈ કયા જિલ્લામાં કેટલું વસ્તી છે લિંગ પ્રમાણ છે ને એ વસ્તીમાંથી પૂછાય ડેરી ઉદ્યોગને આ બધું કોષ્ટક સ્વરૂપે પાછું આપી દીધેલું છે કે ભાઈ કઈ ડેરી ક્યાં આવી ક્યાં મહેલો ક્યાં આવ્યા આ સાંસ્કૃતિક વારસા માટે અગત્યનું થઈ શકે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પણ આપી દીધું છે એની અંદર અલગ અલગ નાટકો ગૂંથણ ગૂંથણ સંગીતકારો ચિત્રકળા જે અંદર મુખ્ય તહેવારો વનલાઇનર પછી વનલાઇનર ખૂબ ખાસા હજાર પ્લસ વન લાઈનર આપેલા છે એ તેરસો ઉપર આપેલા છે આમ તો ચૌદસો એમ ઘણા બધા પછી છે સાહિત્ય સાહિત્યની અંદર પણ આની અંદર ઇનફ છે આટલું કરી નાખ્યું તો કેમ કે સાહિત્ય બહુ ડેફ્થમાં કરવાની જરૂર નથી પછી એનો વન લાઈનર પછી આવે છે ભારત જર્નોલોજ ભારત જર્નોલોજની અંદર ભારતમાં પહેલાં તો જે મુખ્ય વસ્તુ છે સૌપ્રથમ વ્યક્તિ કોણ મહિલા બેન હતું કોણ મહિલા આઈપીએસ આ છે કયું મોટું શહેર છે બધી આખી માહિતી આપેલી છે આની અંદર અને ઉપનામો આપેલા છે અલગ અલગ પછી ભારતમાં વિવિધ જાણીતા પુર પુરસ્કાર આપેલ છે ભારતની ભૂગોળ ચાલુ થાય છે પછી અહીંથી સાંસ્કૃતિક ભારતની ભૂગોળ માટે સજેસ્ટ કરે છે અલગ બુક કરવી હોય તો પછી આની અંદરથી એટલું પાસ્ટ સ્કીપ કરી દેવો બાકી તમે આની અંદરથી કરતા હોય તો પણ ચાલે એટલે તમારે ડિસાઇડ કરવાનું છે કોન્સ્ટેબલની અંદર તો આટલું ઇનફ છે પીએસએમાં થોડુંક ભારત ભૂગોળ માટે અલગથી બુક કરો તો પછી આની અંદરથી ન કરો ચાલે અથવા તો એકવાર જોઈ લેવું કે ભાઈ આની અંદર કંઈક છૂટી નથી જાતું અથવા તો કંઈ એવું છે તો નવી જાણકારી મળે પછી ભારત ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો એ પણ ટૂંકમાં આપેલ છે કે આ ગુજરાત જર્નલ જ બુક નામ લખેલું છે પણ ભારતનું ખાસ એવું વસ્તુ આની અંદર આપેલું છે ચાર સંગતિ બૌદ્ધ ધર્મની બૌદ્ધ ધર્મ વિશે મધ્યકાલીન યુગ એટલે થોડુંક શોર્ટ એન્ડ સ્વીટ આપેલ છે ભારત ઇતિહાસ તમે જે એક સુપરકાસ્ટની તૈયારી કરતા હોય તો આની અંદર કરતા બીજી બુકમાંથી પણ કરી શકો પછી અલગ અલગ આંદોલનો ગવર્નર જનરલોની પણ માહિતી આપેલી છે આ પણ ખાસી એવી અગત્યનું છે ભારતનું બંધારણ ભારતનું બંધારણ આની અંદર આખું કવર તો ન થાય કેમ કે આવડી આખી બુક બનાવો ને જ્યારે ત્યારે ભારતનું બંધારણ કવર થાય એટલે આની અંદર એકદમ ઉપર છેલ્લી માહિતી છે જે બેઝિક કોકને કરવું હોય તો પહેલાં આ કરી અને પછી બંધારણની બુક કરવી કેમ કે આની અંદર અલગ અલગ ભાગ અને અલગ અનુચ્છેદ વિશે નાની નાની માહિતી આપેલી છે તમે આની અંદરથી એકવાર કરી અને પછી બંધારણની બુક કરો કાજી સાહેબની બંધારણની બુક છે એ સરસ મજાની છે તો એ ઇ છે તમારા માટે તો આની અંદર બંધારણ તમે હું તો કોન્સ્ટેબલ પીએસઆઈ માટે આની અંદર એટલું સ્કીપ કરી પેજ ઉપર ચોકડી જ મારી દે એટલે વાંચવામાં ન આવે એટલે એટલા પેટ પેજ તો તમારો ઓછા થઈ જાય વાર વાંચી જાવ ઓનલાઈનર આપ્યા છે તો એકવાર વાંચી જવાના બરાબર તો એ પછી પંચાયતી રાજ પણ આપેલું છે એના વનલાઇનર છે એટલે તમને આ બુક મોટી લાગશે પણ કરશો એટલે તમને આરામથી અમુક પેજ થઈ જશે કેમ કે વચ્ચે વનલાઇનર આવે છે પૂછાયેલા પ્રશ્નો આવે છે એ અર્થવ્યવસ્થા અર્થવ્યવસ્થા છે એ પણ થોડુંક શોર્ટમાં આપેલું છે એટલે કે બેઝિક માહિતી છે એટલે દસ પંદર પાન પેજનું છે કેમ કે પછી વધારે બનાવવા જાય તો આ ઓબ્વિયસલી બુક મોટી થઈ એટલે એ તમે અલગથી બુકમાંથી કરવું હોય તો કરી શકો પણ પહેલા એકવાર બેઝિક જોઈ લઉં કે આની અંદર કઈ કઈ વસ્તુ આપેલી છે પછી સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તક આધારિત પાંચથી દસના આધારિત વનલાઈનર પ્રશ્નો આપેલો છે તો એ એકવાર જોઈ લેવા તમે જીસીઆરટી કરતા હોય તો જીસીઆરટીમાંથી એકવાર જોઈ લેવા બ્રહ્માંડ અને સૂર્યમંડળ એ ભૂગોળનો પાઠ છે વિજ્ઞાન ટેકનોલોજી છે એ પાઠ્યપુસ્તક આધારિત વનલાઈનર આપેલ છે તે પણ એકવાર જોઈ લેવા ખાસા ઓનલાઈનર એના પણ આપેલા છે જાહેર વહીવટના ઓનલાઇનર પ્રશ્નો આપેલા છે પછી કોમ્પ્યુટર વિશે માહિતી છે કોમ્પ્યુટરની પહેલાં થિયરી છે અને પછી કોમ્પ્યુટરના ઓનલાઇનર આપેલા છે કોમ્પ્યુટરની થિયરી પણ ઓલમોસ્ટ ખૂબ ઓછા પેજની છે મતલબ કે જેટલી જીકેના પર્સન ના માટે જો ઇનફ થઈ જાય તો ચાલે આટલી બધી આટલું કોમ્પ્યુટર છે બસ પછી કોમ્પ્યુટરના ઓનલાઇનર છે પછી આ સરસ મજાનું છે ભાઈ અલગ અલગ રમતગમત માટે આકૃતિ સહિત આપી દીધેલું છે રમતગમત પણ જીકેનો એક પાર્ટ છે એમાં પૂછાય કે કયા મેદાનમાં સુલંબાય ને કેમાં સુરમાય ને કયો કપ કોની સાથે છે મહત્વના દિવસો આવી ગયા યોજનાઓ પણ સરસ મજાને આપી દીધેલી છે આમાં યોજના પણ અવારનવાર પૂછે છે એટલે લેટેસ્ટ આવૃત્તિ છે તો યોજના પણ આની અંદર લેટેસ્ટ કવર થઈ છે ભારત અને ગુજરાત બંનેની પછી આ આવશે પર્યાવરણ પર્યાવરણ પણ અહીંયા એક આપેલું છે તમને પર્યાવરણ પણ એક વિષય તરીકે પીએસઆઈમાં આપેલું જ છે એ તમે જોઈ લેજો આની અંદરથી કે ભાઈ શું છે પોસ્ટ કરી અને જોઈ લેવું કે ભાઈ કેવી માહિતીઓ આપેલી છે પર્યાવરણ પણ ખાસું એવું આપેલું છે પછી સામાન્ય વિજ્ઞાન ઓનલાઈન તરીકે હતું અને અહીંયા થોડુંક એની અંદર ડિટેલમાં આપેલું છે થોડુંક અલગ અલગ ભૌતિક વિજ્ઞાનના વિજ્ઞાન કે કોણે કંઈ શોધ કરી એ બધું અને છેલ્લે વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે બેઝિક માહિતી આપેલી છે એટલે આ બુક થઈ જાય છે ખતમ તો જરૂરથી જાણો કે કેવો લાગો વિડીયો અને વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ શેર કરી દેજો અને નેક્સ્ટ આપણે આવા બુક રિવ્યૂ લાવતા રહીશું એટલે ઓલ ધ બેસ્ટ ગુડ બાય ટાટા